Initiating a positive change. This is a Have a Heart version 2. It's 30 past 4 on Radio 1 Clock. તમારી સાથે હું છું પૂજા on FM 95 અને હેવ અ હાર્ટ સીઝન 2 આજથી શરૂઆત કરી આપણે એની, જેમાં સોશિયલ ઇશ્યુઝ વિશે આપણે દરરોજ બપોરે 4 થી 5માં વાત કરવાના છીએ. હવે આજનો સૌથી પહેલો જે ટોપિક છે જેના વિશે વી આર ટોકિંગ ઇઝ ક્રાઇમ અગેન્સ્ટ વિમેન એન્ડ વિમેન્સ સેફટી. અને આના વિશે વાત કરવા માટે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં છે મિસ રિઝાન ખંભાતા. રિઝાન, આપણે હમણાં ફોન પર વાત કરી એન્ડ નાવ યુ આર ઇન ધ સ્ટુડિયો. હવે વી આર ટોકિંગ અબાઉટ ધ વિમેન ઓફ અમદાવાદ. અમદાવાદમાં જે આખી પરિસ્થિતિ છે કે ભાઈ ક્રાઇમ અગેન્સ્ટ વિમેન એન્ડ વિમેન સેફટી એ કેવી છે? સી, અમદાવાદમાં એઝ રાઈટલી સેડ, ગુજરાત ઇઝ અ સેફ પ્લેસ, એમાં તો કોઈ જ ડાઉટ નથી. વિઝાવીઝ ઇફ યુ કમ્પેર, ઇન કમ્પેરિઝન વી આર બેટર ઓફ. અને અમદાવાદમાં જેમ પેલા દિલ્હીમાં રસ્તા પર રેપ થતા હોય, એ છેડતી એટલી નથી, છે પણ થોડી ઓછી છે. અને રેપ તો ઓબ્વિયસલી અમદાવાદમાં છે નહીં, યા ગુજરાતમાં નથી ટુ સ્પેસિફિક, એટલીસ્ટ ઓન ધ રોડ. યા એ હા, રેપ્સ છે ખરા, એ તો ઇન્ડિયામાં વર્લ્ડ ઓવરમાં છે. અને ખાસ કરીને ઇન્ડિયામાં મેં જોયા છે કઈ ટાઈપના રેપ્સ કે જે સગા એટલે જાણકારવાલા હોય ને એવા વધારે, 91 કે 92% રેપ્સ એવા લોકો કરે છે જે આપણે જાણતા હોય, એટલે એવી ટાઈપના છે, નોટ કે રસ્તા પર ચાલતા હોય ને કરે. બાકી અમદાવાદ યા ગુજરાતમાં લો તો એક બહુ ખરાબ સ્થિતિ એ છે ડોમેસ્ટિક વાયલન્સની. એટલે એમાં એવું છે કે અમે ને ડોમેસ્ટિક વાયલન્સ એટલે નોટ જસ્ટ ટુ બી વેરી વેરી ઓનેસ્ટ, બીજું મેન્ટલ ટ્રાસ બી આવે. એટલે એવું નથી કે ખાલી હસબન્ડ વાઇફને મારે એને ડોમેસ્ટિક વાયલન્સ કહેવાય, પણ જોડે જોડે પેલું મેન્ટલ ટ્રાસ, સાસુ સસરાનો, થોડું ઘણું ડાઉરી, એટલે અલ્ટિમેટલી એવરીથિંગ લીડ્સ ટુ દેટ, ટુ બી વેરી ઓનેસ્ટ. થોડું ઘણું ના કહેવાય પણ ડાઉરી રિલેટેડ. એટલે અમદાવાદ યા ગુજરાતમાં આ મેં વધારે પ્રિવેલન્ટ જોયું છે. પણ એટલે એટલા માટે તો આપણે જાગૃતતા કરીએ છીએ, કારણ કે આપણી બહેનો ભલે ભણી ગણી છે, લેટ ઇઝ એક્સેપ્ટ વન થિંગ, જે આપણા માટે ખરાબ છે કે ભણેલી ગણેલી બહેનો બી પોતાના હસબન્ડનો માર ખાય છે, યા બીકોઝ ઓફ ધ સોસાયટી, સોશિયલ સ્ટ્રક્ચર, સોશિયલ ફેબ્રિક. અને આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ દેટ કે આપણે જે સોશિયલ ફેબ્રિક છે એટલે આપણે એ ચેન્જ કરવા માંગીએ છીએ, કે સોશિયલ ફેબ્રિકને કઈ રીતે ચેન્જ કરીએ, એના માટે આપણે જાગૃતતા લાવવા માંગીએ છીએ. કારણ કે અત્યારે વચ્ચે જ એક કેસ થયો હતો કે એક બહેનના હસબન્ડે તેલ નાખ્યું હતું, કેસમાં તેલ નાખ્યું. અમને ફોન આવ્યો, બેન ગભરાઈ ગયા છે. અમે એમને કહીએ કે તમે રૂમ લોક કરીને બેસી જજો બેન. અને તરત અમે બે ગાડી ગઈ, સાબરમતી એરિયા હતો એટલે સાબરમતી 1 એટલે મારા પીઆઈ સાહેબની ગાડી ગઈ અને પીસીઆર ગાડી દોડી. 7 મિનિટમાં મારી ગાડી પહોંચી ગઈ છે. બેનને કહ્યું તું ખોલતા નહીં, એમની જોડે કોન્સ્ટન્ટ અમે ફોન પર હતા તાકી એમને કોન્ફિડન્સ રહે કે પોલીસ આવી રહી છે. છેલ્લે ગાડી પહોંચી, બેનને પોલીસ વાળાએ કાઢ્યા અંદરથી, એમના હસબન્ડને બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ કમ્પ્લેન કરવા તૈયાર છે તોય બેન બીકોઝ ઓફ ધ સોશિયલ ફેબ્રિક, અન્ડરસ્ટેન્ડ વન થિંગ, બેન કહેશે કે ના માફી માંગી લીધી પેલા હસબન્ડે. એટલે પછી પોલીસે કામ પક્કું કર્યું, ફર્સ્ટ ક્લાસ લખિતમાં માફી લીધી છે તાકી નેક્સ્ટ ટાઈમ કઈ થાય તો ધેટ પર્સન કેન બી ટેકન ટુ ટાસ્ક. એટલે આવી સ્થિતિઓ છે. વી આર ઓલસો ટોક ઓફ મોર કેસીસ જેમાં પોલીસ હેલ્પ કરવા માંગે છે. પ્રેગ્નન્ટ બહેનોને સામેથી કહે છે કે આવ્યું હોય તો તમારા એ લોકોને પ્રેગ્નન્ટ બહેનને મારીને પાછા પપ્પાના ઘરે મોકલે છે. પોલીસ સામેથી કહે છે કે અમે ગાડી આપીએ છીએ, તમે કમ્પ્લેન લખાવો. તો પેલી બેન કહે છે ના વિચારશું ને જોઈશું. એટલે અમારે કંઈ લોકોમાં ઝઘડા નથી કરાવવા, પણ અલ્ટિમેટલી એ જાગૃતતા તો હોવી જોઈએ ને, કારણ કે આપણે થોડું ઇન્સાનિયત ભૂલી ગયા છીએ. લેટ અઝ એક્સેપ્ટ ધેટ. એટલે વી આર ડુઇંગ ઓલ ધીસ થિંગ્સ રાઈટ. હવે આ જે આખી વાત છે કે સોશિયલ, તમે એટલા બધા અટેચ છો સોશિયલી કે તમે આખી વસ્તુ એક્સેપ્ટ કરવા નથી માંગતા, એના વિશે તમારે શું કરવું જોઈએ? ઓન દેટ ટોપિક વી આર ગોઈંગ ટુ ટોક ટુ રિઝાન. આગળ યુ ડોન્ટ ગો એનીવેર, જસ્ટ સ્ટીક ટુ 100% રેટ્રો.